नमस्ते विद्यार्थी मित्रों, कैंपस शैक्षणिक संकुल में आपनु हार्दिक स्वागत है। धोरण पांच विषय आसपास पाठ आठ मच्छर रोगों अने सारवा। तमे जाणो छो के मच्छर थी आपने कया कया रोग थाय छे, तो के चिकनगुनिया थाय, मलेरिया थाय, अने अत्यारे शुं चाले छे तो के कोरोना। तमे तो जाणो छो के अत्यारे काम वगर घरनी बहार निकळाय तेम नथी। तो चलो मच्छर रोगों अने सारवा। આપણને મચ્છર કરડે એટલે શું થાય, તો કે રોગ થાય છે, એટલે કે તાવ આવે છે, શરદી થાય છે। તો આપણે એની સારવાર કેવી રીતે લઈએ છીએ તો એના વિશે થોડું જાણીએ। ચાલો પછી શું કીધું છે, તો કે લોહીની તપાસ। વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો। હવે તને કેમ છે, આરતીએ પૂછ્યું। વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું। એટલે કે એક સ્ટોરી આપેલી છે તમને, જો આ કોણ છે, તો કે હરપ્રીત છે, આ વિપુલ, આ નિશા અને આરતી। હરપ્રીત શું કહે છે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ। વિપુલ શું કહે છે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે, તમને પણ એવું જ છે, જ્યારે તાવ આવ્યો હોય, શરદી એવું થયું હોય તો તમને રમવું ગમે છે, તો કે ના, તેમાં મારે કડવી દવા પણ લેવી પડે, મારા લોહીની તપાસ પણ થઈ। હરપ્રીત શું કહે છે, લોહીની તપાસ કેમ, તે ઘણું દુઃખદાયક હશે। વિપુલ શું કહે છે, પછી વિપુલ કહે છે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું, તેઓએ બે ત્રણ ટીપા લોહી લીધું, તેને તપાસ માટે મોકલ્યું, તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે। જો શું કીધું છે, મચ્છર કરડે એટલે શું થાય, તો કે મેલેરિયા। નિશા કહે, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી થાય? હરપ્રીત કહે છે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે, પરંતુ મને મેલેરિયા થયો નથી। નિશા શું કહે છે, કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે, મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી જ ફેલાય છે। આરતી કહે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે। વિપુલ કહે, તેમનામાં થોડો તફાવત તો હોય જ છે। ચાલો પેજ નંબર 68 ઉપર જુઓ શું આપેલું છે, તો કે તમને બે ચિત્ર આપેલા છે, જોયું, આમાં લોહી લે છે અને આમાં શું કરે છે, તો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે લોહીની તપાસ કરે છે। પહેલા ચિત્રમાં શું કીધું છે, જો તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું, મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે। પછી બીજામાં શું કીધું છે, ડૉક્ટર સબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસોફ્ટ વડે જોઈ રહી છે। આ માઇક્રોસોફ્ટ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે, લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે। જો તમે જોયું કે સૂક્ષ્મદર્શક યંત્રમાં લોહીમાં ઝીણામાં ઝીણું પણ આપને દેખાઈ આવે છે, તે તો તમે બધાએ જોયું જ હશે, આ માઇક્રોસોફ્ટથી પણ મોટું બતાવે છે। પછી જો નિશા શું કહે છે, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ કહે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? તો તમને પણ મચ્છર કરડે તો અમુકને ખબર હોય અને અમુકને ખબર પણ ન હોય। નિશા શું કહે છે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તેને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે? તો કે હા, ઘણું બધું તપાસી શકે છે। જો પછી શું કીધું, તો કે શોધી કાઢો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? તો તમારી આજુબાજુમાં આડોશ પાડોશમાં રહેતા હોય તો તમને ખબર હોય કે આને તાવ આવ્યો હોય તો એને મેલેરિયા થયો હતો, તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? તો કે આવી રીતે લોહીની તપાસ કરાવીને। પછી જો શું કીધું છે, તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? તો કે તમારા આજુબાજુમાં કોઈને થયું હોય તો તમને ખબર હોય। મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? તો કે ચિકનગુનિયા થઈ શકે છે, પછી તાવ આવે છે, એવું બધું થાય છે। કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે, આવું કેમ થાય છે? તો કે શિયાળાની ઋતુ હોય, ઉનાળાની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ હોય, તો ત્રણેય ઋતુમાંથી કઈ ઋતુમાં થાય? તો કે શિયાળામાં અને ચોમાસામાં વધારે થાય છે। ચોમાસામાં કેમ વધારે થાય? તો કે ચોમાસામાં વરસાદ આવે છે એટલે ગંદકીનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે બધું સાફ જ રાખવાનું, નહીતર શું થાય છે, તો કે મચ્છર થાય છે અને મચ્છર આપણને કરડે, એટલે કે મેલેરિયા થાય છે। તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો, તેઓ શું કરે છે? તો કે મચ્છરનો સ્પ્રે આવે તે મારતા હોય, ઘરની આજુબાજુ સ્વચ્છ એટલે કે ગંદકી ન થવા દેતા હોય। ચાલો પેજ નંબર 69 ઉપર જુઓ તમને શું આપેલું છે, તો કે એક રિપોર્ટ આપેલો છે, જો ડાક્તરી રોગ નિદાન રિપોર્ટ, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર।
હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ. જો આગળ વાંચીએ શું કીધું છે, અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જો રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે માણસને મેલેરિયા છે, તો જો નામ શું કીધું છે તો કે વિપુલ, ઉંમર 11, સ્ત્રી કે પુરુષ છે તો કે પુરુષ છે, રોગની ઓળખ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવેલો છે, લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે. પછી જો શું કીધું છે, મેલેરિયા માટે દવા, પહેલાંના સમયમાં સિક્કોના નામની વૃક્ષોની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. પહેલાંના સમયમાં આવું હતું અને હવે શું આપે છે, તો કે મેલેરિયા થયો આપણે હોસ્પિટલે બતાવવા છે એટલે શું આપે છે, તો કે દવા આપે છે. પછી નવું શું આવ્યું, તો કે પાંડુરંગ શું છે. આરતીકાઈ, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરંગ છે એવું બતાવ્યું. વિપુલ કહે, તે શું છે. આરતીકાઈ, ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આંબળા, પીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. પાંડુરોગ એટલે કે આપણા શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે એટલે શું થઈ જાય છે, તો કે શક્તિ ઓછી થઈ જાય છે. એટલે એને કયો રોગ કહેવામાં આવે, પાંડુરોગ. એટલે તમને શું કીધું છે, જો એ લોહી શેનાથી વધે છે, તો કે ગોળ ખાવાથી, આમળા, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ. શિયાળાની ઋતુમાં આ બધું મળે છે એટલે કે આ બધું ખાવું જોઈએ, જેનાથી આપણા શરીરમાં હિમોગ્લોબિન વધી જાય છે. નિશા કે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય છે, તો કે આપણે બધું ખાઈ એટલે એમાં લોહી બને છે. હરપ્રીત કે કાલના સમાચારપત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું. આરતી કહે, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ વધી ગયું. એટલે કે આપણે બતાવવા જાય એટલે શું કહે છે, તો કે આપણને દવા આપે છે અને શાકભાજી ને એવું બધું ખાવાનું કહે છે, એટલે કે આપણામાં હિમોગ્લોબિન વધી જાય છે. ચાલો પેજ નંબર 70 ઉપર જો શું કીધું છે, પાંડુ રોગ કીધું છે ને તમને, તો કે હા જો શું કીધું છે. 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુ રોગ લીધે બાળકોના વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુ રોગ બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. જો આપણે આમાંથી શોધીને કહેવાનું છે, તમને બે રિપોર્ટ આપેલા છે ને, તો કે હા. પછી પેલું શું કીધું છે, આરતીના લોહ તપાસના રિપોર્ટ જો અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. બે કોના છે, તો કે આરતીના છે. પહેલામાં શું કીધું છે, તો કે આરતી ઉંમર 12 વર્ષ એટલે કે ફિમેલ એટલે કે સ્ત્રી છે. રોગની ઓળખ, તો કે પાંડુ રોગ એટલે કે સામાન્ય સ્થિતિ છે. તેનું હિમોગ્લોબિન કેટલું છે, તો કે કેટલું છે, તો 8 છે. એટલે હોવું કેટલું જોઈએ, જો તમને કીધું છે કેટલું હોવું જોઈએ, 12 થી 16ની વચ્ચે તો હોવું જ જોઈએ. પછી બીજામાં એમને શું કીધું છે, આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું ને તેના માટે કેટલો સમય લાગ્યો. તો જો બીજામાં એ છે, નામ આરતી છે, ઉંમર 12 વર્ષ છે, પછી સામાન્ય સ્થિતિ છે એટલે કે પહેલાં તારીખ આપેલી, જો પહેલાંમાં 13/1/2019 અને બીજામાં શું કીધું છે, 30/6/2019. એટલે હિમોગ્લોબિન વધારતા એને કેટલો સમય લાગ્યો, તો કે 6 મહિના જેટલો સમય લાગ્યો છે. અત્યારે પહેલાં કેટલું હતું, 8 હતું, અત્યારે કેટલું વધી ગયું, તો કે 12.5 વધી ગયું ને. જો બીજામાં તમને આપેલું છે સમાચારપત્રનો લેખ, પાંડુ રોગ લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે, તો કે આપણે લોહી ન વધે તો શું કરવું પડે છે, તો કે હિમોગ્લોબિનના બાટલા ચડાવવા પડે છે. તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ, તમારા ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા એને પૂછી જોવાનું કે લોહીની તપાસ કરવાની જરૂર પડી હતી, પડી હોય તો તમારે પૂછી જોવાનું.
જો પેજ નંબર 71 ઉપર શું આપેલું છે, લોહી તપાસથી શું શોધવામાં આવ્યું છે? તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડોક્ટરે શું કહ્યું છે? તો કે હા, આપણી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે ને, ક્યારેક ક્યારેક આવે છે, માથું દુખતું હોય, આંખ ચેક કરે છે ને, અને દવા આપે છે અને કહે છે. પછી શું કીધું છે? તો કે શોધી કાઢો, ડોક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો મેં આગળ જ તમને કીધું કે લીલા શાકભાજી ખાવાના, ગોળ એવું બધું ખાવાનું, આમળા બીટ એ ખાય તો શું થાય? તો કે હિમોગ્લોબિન વધી જાય છે. પછી શું કીધું છે? તો કે પોળા એટલે કે બાળ મચ્છર. હરપ્રીતે આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે, બધા બહાર જોવા જાય છે. જો આ શું છે? તો કે મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે. તમે મચ્છરને આમંત્રણ આપો છો? તો કે આપણે આમંત્રણ આપી છીએ જ્યાં ગંદકી હોય ત્યાં શું? તો કે મચ્છર સામેથી આવે છે, એટલે આપણે શું કરવું જોઈએ? તો કે સ્વચ્છ રાખવું જોઈએ અને સાવચેત રહો. તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. તમારા ઘરની આસપાસ પાણું એકઠું ન થવા દો અને ખાડાઓ પૂરી દો. એટલે કે આપણા ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દેવાનું અને સ્વચ્છ રાખવાનું. પાણીની ટાંકી, કૂલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો. પાણીની ટાંકી એટલે કે વારંવાર સાફ કરવાની, કૂલરનું પાણી હોય તે બદલવાનું, પાણીના ઘડા હોય તે ચોખ્ખા રાખવાના સાફ, તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ એટલે કે તડકે સૂકવવા મૂકી દેવાના. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. એટલે કે આપણે એમ થાય કે મચ્છર વધારે છે તો શું કરવાનું? તો કે મચ્છરદાની પેક કરી દેવાની. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો, એટલે કે મચ્છર વયા જાય છે કેરોસીન છંટકાવ કરીને. વિપુલ શું કહે છે? આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે, તે શું છે? તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. તો એને શું કહે છે? તો કે પોરા. પેજ નંબર 72 ઉપર જો શું કીધું છે? આરતી, તમે તેમને ક્યાં જોયા? નિશા કે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે. તેમને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. જુઓ, તમે જોયું શું દેખાય છે નાના ગ્લાસમાં? તો કે એવું ઝીણું ઝીણું દેખાય છે, મચ્છરથી નાના હોય છે, એને શું કહેવામાં આવે? તો કે પોરા. વિપુલ કહે તે શું કર્યું? પછી નિશા શું કહે છે? પિતાજીએ પાણી તરત જ ફેંકી દીધું, તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત શું કહે છે? એને એ સાફ કરી દીધું એટલે કે પાણી ભરાય નહીં. સાજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે છે? તો કે શોધી કાઢો. પછી અહીં બિલોરી કાચથી આપણે પોળા જોઈ શકાય છે. જો બિલોરી કાચથી મોટા દેખાય છે. પછી શું કીધું છે? શોધી કાઢો. તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? તમે ક્યાંક રસ્તામાં જતા હોય અને સ્કૂલની બહાર, હોસ્પિટલની બહાર ક્યાંય જોયું હોય. તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા હશે અથવા સમાચારપત્રોમાં આવી જાહેરાત કોણે આપી હશે? તો કે ડોક્ટરે પણ આપેલું હોય ને અમુક સમાચારપત્રમાં પણ આપેલું હોય છે. પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે? તો તમારે મેલેરિયાના એ પોસ્ટરમાં જોવાનું. પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે તમારા મતે? આવા પોસ્ટરમાં ટાંકી, કૂલર, જૂના ટાયર, કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? તો કે આપણે બધું સ્વચ્છ રાખવાનું. પછી શું કીધું છે? વિચારો, તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? તો કે માછલી મૂકવાથી શું ન થાય? તો કે એમાં ટાંકીમાં પાણી ભર્યું હોય એટલે શું ન થાય? તો કે મચ્છર ન થવા દે. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે? પેજ નંબર 73 ઉપર જો શું કીધું છે? તો કે શોધી કાઢો, માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે? તો જો તમને કીધું છે કે માખી દ્વારા કેવી રીતે રોગ ફેલાય. તમારા વર્ગના બાળકોને બે અથવા ત્રણ જૂથમાં વહેંચો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ
कोई एक विस्तार में तपास माटे छसे। जो क्या पानी भरेलू हो तो सावधानीपूर्वक नोंध करवानी रहेशे अने ज्यां बंधियार पानी जोवा मळे त्यां राइटनी निशानी करो। એટલે કે આવો આપણે એક પ્રયોગ કરવાનો છે, એટલે આપણે સ્કૂલ જ્યારે ચાલુ થાય ત્યારે સાથે મળીને કરશું। પછી શું આપેલું છે, જો ઘડો, કુલર, ટાંકી, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર, કોઈ બીજી જગ્યા હોય તો તે। પછી પેલું છે, જો ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે, તો જો શું કીધું છે, ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું રહે છે, એટલે તમારે જોવાનું કે કેટલા દિવસથી પાણી ભરાયેલું રહે છે, તો કે મચ્છર થાય છે। આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે, તો કે સ્કૂલની બાજુમાં હોય તો સ્કૂલવાળાની, આપણા ઘરની બાજુમાં હોય તો આપણી પણ જવાબદારી બને છે કે સ્વચ્છ રાખવાનું। ગટરો અને નાળાનું સમારકામ કોણે કરવાનું હોય છે, તો કે આપણા ઘરની ગટર હોય તો કે આપણે જાતે કરવાની હોય, કાં તો અથવા નગરપાલિકાવાળા કરી જાય છે। સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે, તો કે હા, કેવી રીતે, તો કે બિલોરી કાચથી પણ એને મોટા જોઈ શકાય છે। તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ લખો, તો કે એમાં મચ્છર થાય છે। પહેલાં નાના પોળા થાય, પોળામાંથી મચ્છર થાય તો મચ્છર આપણને કરડે છે, એટલે કે શું થાય, તો કે મેલેરિયા થઈ જાય છે। પછી જો પોસ્ટર બનાવવાનું છે, તમારા જૂથમાં કુલર, ટાંકી, નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવવું। તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો। તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે, તો કે એ આપણી જ છે, તે શોધી કાઢો। તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખો। પત્ર કોને ઉદ્દેશીને લખો અને તે કયા કાર્યાલય પર મોકલવો તે શોધી કાઢો। આપણે અહીંયા આવશું ત્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે ભેગા મળીને પત્ર અને પોસ્ટર બનાવશું। ચાલો પેજ નંબર 74 ઉપર શું કીધું છે, તપાસ અને અહેવાલ। કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા, અહીં તેમના અહેવાલ આપેલા છે। જો જૂથ 1 આપેલું છે, અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું જોવા મળ્યું છે, લીલ છે, લીલ એક વનસ્પતિ જેવું કારણે ત્યાં લપસણું થઈ ગયું છે, ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે, અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે જે પાણીમાં ઉગે છે, એટલે કે લીલું થઈ જાય, તમે ક્યાંક જોયું હશે, લીમડાની બાજુમાં હોય કે પાણી ભરાયેલું રહે ત્યાં શું થઈ જાય, તો કે લપસણું થઈ જાય અને આપણે લપસી અહીંયા પગ મૂકી દો। જૂથ 2માં શું આપેલું છે, શાળાની નજીક તળાવ છે, પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે, એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે। તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે, અમે પાણીમાં થોડા પોળા પણ જોયા જેમાં અમે થોડા આગળ થયા, આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા। હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે। મેં પહેલાં જ તમને કીધું કે આપણા ઘરની આસપાસ શું કરવાનું, તો કે આપણે ચોખ્ખું અને સ્વચ્છ રાખવાનું જેથી મચ્છર ન થાય। પછી શું કીધું છે, જો કે કહો તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો, તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો। તમે લીલ બીજે ક્યાંય જોઈ છે, પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે, તો કે હા, તેમના નામ શોધી કાઢો, એટલે કે બુકમાં તેના નામ લખવાના છે, તમે ક્યાંય રસ્તામાં જતા હોય, કોઈની ઘરે ગયા હોય ત્યાં જોઈ હોય તો તેમાંના થોડા તમારી નોટબુકમાં દોરો। તમે શું વિચારો છો, તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે, અમુક જગ્યાએ એવું હોય કે આપણે ઉગાડી તો એને પાણી પાવું પડે ત્યારે એ મોટો છોડ બને, અને અમુક જગ્યાએ પાણી ભરેલું હોય અને માટી હોય તો એ છોડ એની રીતે જ ઉગી જાય છે। જો પછી શું કીધું છે, તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો અને એની યાદી બનાવો, એટલે કે તળાવ ભરેલું હોય તો ત્યાં શું થાય, તો કે કમળ ને એવું બધું થાય, તેની આજુબાજુ શું છે તેની તમારે યાદી બનાવવાની છે। પછી જો નીચે શું કીધું છે, તો કે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી, રોનાલ્ડ રોસ। આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે, એટલે કે આ મેલેરિયાની એને શોધ કરી છે, એટલે કે કોણ છે, તો એ વૈજ્ઞાનિક, તો કે રોનાલ્ડ રોસ વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી, તો એને નાનકડી સ્ટોરીમાં એને કીધેલું છે, કોણ છે, રોનાલ્ડ રોસ। આશરે 100 વર્ષ પહેલાંની ઘટના છે, એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું। આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી, એણે પોતે કરેલી વાત સાંભળો, એટલે કે એણે પોતે કરેલી છે, મારા
पिता भारतनी सेनामां हता, हूँ भारत में रहते तो डॉक्टर बनवानुं भणतो तो एटले के डॉक्टर बनवानुं भणता हता। वार्ताओ वाँचवी, कविता लखवी ए मारा शोख हता। संगीत अने नाटक पण खूब। बाजू में जो पेज नंबर 75 ऊपर शू कीधुं छे, ए समय मलेरिया अंगे वधारी जानकारी नहोती, पण हजारों लोको एनाथी मरी जाता था। केम के पहेलाना समय में शू हतुं तो के मलेरिया थतो तो एनी रसी के दवा नहोती, एटले के हजारों लोको मरी जता। खूब वरसाद होय अने कादव होय त्यां रोग थतो हतो, एटले के कादव कीचड़ होय पाणी भर्युं रहे त्यां शू थाय तो के मच्छर थाय छे। लोको मानता के आ कीचड़ना गंदा वायुथी आ रोग फैलाय छे, एटले ज एनुं नाम मलेरिया पड्युं। मलेरिया एटले गंदी हवा। मलेरियाना दर्दीना लोहीमां केटलाक जीवाणु जोवा मळ्या, पण आ जीवाणु आव्या क्यांथी? अमारा एक प्रोफेसरे विचार्युं के आ जीवाणु मच्छरथी आवता हशे। हुं एमनो विद्यार्थी होवाथी आ जाणવા प्रयत्न करवा लाग्यो। हुं आखो दिवस मच्छरो पकड़वा ने अवलोकन करवामां पसार करवा लाग्यो। अमे आ मच्छरो दर्दीओने करडावता, एना बदलामां दर्दीने एक आનो पण અગાઉના સમયનું ચલણ પણ આપવામાં આવતું હતું, એટલે કે એને શોધ કરવા માટે પણ એ શું કરતા તો કે મચ્છર કોઈને કરડાવે એટલે એના બદલામાં એને શું આપતા તો કે ચલણ આપતા। સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસોફ્ટથી તેનું અવલોકન કરતા। સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય, આ માથાકૂટમાં હું બીમાર પડે, એટલે શું કહે છે કે આખો દિવસ અમારે એના ઉપર શોધ કરવાની અને તેનાથી મારી ગરદન નીચું જોઈને દુખી જતી હતી અને આ માથાકૂટમાં હું બીમાર પડ્યો। ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં, એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા। એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈ કાળું કાળું જોવા મળ્યું, એટલે કે શું કીધું તો કે ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં અને પછી શું આવ્યું તો કે બદામી રંગના મચ્છરો જોયા અને આ માદા મચ્છરના પેટમાં જોયું તો કાળું કાળું કંઈક જોવા મળ્યું। મેં વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાવતા જીવાણુનો શોધ થઈ, એટલે કે એને શોધ કરી। ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસ તેમની આ શોધ માટે નોબલ પારિતોષિક મળ્યું। ઈસવીસન 1905માં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ, એ એમના શબ્દો હતા। તો અહીંયા આપને આ પાઠ 8 મચ્છર રોગો અને સારવાર આ પાઠ અહીંયા પૂરો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે હોમવર્કમાં લખી નાખજો, હું હોમવર્ક આપું છું, જે તમારે એની અલગ નોટ બનાવવાની રહેશે, જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું નોટ ચેક કરીશ, એટલે કે હોમવર્ક એક અલગ બુકમાં બનાવવાનું રહેશે। તો હોમવર્ક લખજો, મચ્છરથી બચવાના ઉપાયો શોધો। હોમવર્ક છે મચ્છરથી બચવાના ઉપાયો શોધો। આપણે મચ્છરથી કેવી રીતે બચી શકાય છે તેના ઉપાય તમારે બુકમાં લખવાના રહેશે। હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું। અસ્તુ, જય હિન્દ, વંદે।